આરડીના સોનવાડા ગામેથી 49,83,000ના પ્રકરણમાં ભરૂચથી 3 અન્ય આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લાવ્યા બાદ પૂછપરછમાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. પારડી તાલુકાના સોનવાડા ગામે વાડીમાંથી 49.83 લાખના ગાંજા સાથે 2 આરોપીઓમાં મુનીર રફીક મંસૂરી રહેઠાણ ભડકમોરી મોટી સુલપાડ મૂળ રહેવાસી દિલાવરપુર ખાના બિહાર અને કિશોરકુમાર સાલોચે નાયક રહેઠાણ અંબિકા બહેરામપુરા ઓરિસ્સા. ત્યારબાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા પ્રકરણમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી, જેને ટ્રાન્સફર વોરંટથી પારડી પોલીસે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હડક પઠાણ મહેશ ડાહિયા ભાટી અને કાનાભાઈ તુલસી સોલંકી જેમાંથી 2 અમદાવાદ અને 1 ભરૂચનાને લાવીને તેમની પૂછપરછ કરતા મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ હતી અને આ ત્રણેયના આજરોજ શુક્રવારના 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં નવસારી સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો 498 કિલો મળી આવતા એક મોટી પોલીસને સફળતા મળી હતી. પરંતુ પોલીસ આ વાડીના માલિક કે અન્ય સહ આરોપી કે આ વાડીની જમીન વેચાણ કરેલ સાથે ઘટ કરી હતી, જેમાં સાક્ષી તેમજ લેનાર અને આપનાર વાડીના માલિક સુધી પહોંચી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બની રહ્યું છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.